सरदार पटेल एजुकेशनल इंस्टीट्यूट संचालित श्री गगजीभाई जी सुतरिया प्राथमिक शाळाना ऑनलाइन टीचिंग क्लास में हूँ अश्विन जांबुजा मित्रों आज आप प्रकरण 13 केटला विषय अभ्यास करीशुं। अगाउना वीडियो लेक्चर में પણ આપણે ગણતરી કરતા શીખ્યા હતા, મણકા ગણતા શીખ્યા હતા ને, યાદ છે ને? તો આજે પણ આપણે એવી જ એક પ્રવૃત્તિ, એક નવી ગમ્મત સાથે આજના વિડીયો લેક્ચરની શરૂઆત કરીએ। તો તૈયાર છો ને બાળમિત્રો? તો ચાલો શરૂ કરીએ। કિંમત કહો બાળમિત્રો, તમારે કિંમત કહેવાની છે। અહીં એક કેળું આપેલું છે, શું આપેલું છે? કેળું, તેની કિંમત કેટલી છે? તો કે 1 રૂપિયો છે। કેટલા છે બાળમિત્રો? 1 કેળાની કિંમત 1 રૂપિયો છે। હવે આપણે કેટલા કેળા ખરીદવાના છે? તો કે આપણે 3 કેળા ખરીદવાના છે। તો કે જો 1 કેળાની કિંમત કેટલા રૂપિયા છે? 1 રૂપિયો। તો અહીં 3 ઉપર 1 રૂપિયો મૂકી શકું, તો હવે કેટલા રૂપિયા થયા? તો કે 3નો સરવાળો કરીએ, 1 વત્તા 1 વત્તા 1 કેટલા થાય બાળમિત્રો? 3, એટલે કે 3 કેળાની કિંમત 3 રૂપિયા થાય। થાય કે ન થાય? તો બાળમિત્રો તમને ખ્યાલ હશે, તમને અનુભવ પણ હશે, તમારા મમ્મી પપ્પા તમને કોઈક વસ્તુ ખરીદવા માટે દુકાને મોકલતા હશે અને તમે હોંશે હોંશે જતા પણ હશો, જાઓ છો ને ત્યારે મજા આવે। તો બાળમિત્રો તમને કિંમત શોધતા આવડે કે 1 પેપરમિન્ટ ચોકલેટની કિંમત 1 રૂપિયો હોય તો એવી 5 ચોકલેટ ખરીદો તો કેટલા રૂપિયા થાય? 5 રૂપિયા થાય। સ્વાભાવિક છે, આવો હિસાબ કરતાં તમને આવડવો જરૂરી છે અને તમે તેના વિશે માહિતી પણ મેળવી હશે। આપેલ સંખ્યાને શબ્દોમાં લખો। બાળમિત્રો કહો જોઈએ, વાહ ખૂબ જ સરસ, કેટલા થાય બાળમિત્રો? 15। તો અહીં આપણે 15 લખીશું। આપેલ સંખ્યાનો દશકનો અંક લખો। સૂચના આપેલી છે, સંખ્યા આપેલી છે, બગડે ચોગડે 24, તો કે તેમાં અલગ પાડીએ તો કે ડાબી બાજુ 2 અને જમણી બાજુ 4, આ બંનેને અલગ પાડીએ આવે તો જમણી બાજુ કઈ સંખ્યા આવે? તો કે એકમ આવે। કઈ સંખ્યા આવે? એકમ, અને ડાબી બાજુ દશક। તો દશકમાં કેટલા છે? 2, એટલે આપણે જવાબમાં લખીશું દશકનો અંક 2। આપેલ સંખ્યામાંથી મોટી સંખ્યા લખો। આપણને 2 સંખ્યા આપી છે, 13 આપ્યા છે અને 26। હવે આ બંને સંખ્યામાંથી મોટી સંખ્યા લખો। તો કે કોઈ પણ સંખ્યા નાની છે કે મોટી છે તે જોવી હોય તો સર્વપ્રથમ પહેલાં તેનો દશકનો અંક જોઈએ। અહીં દશકનો અંક 1 અને આ સંખ્યામાં દશકનો અંક 2। હવે આ બંનેમાંથી મોટું કોણ, 1 મોટા કે 2 મોટા? તો ખ્યાલ આવી જાય કોણ મોટો, તો કે 2 મોટા। તો કે અહીં આપેલી જે સંખ્યા છે બગડે છગડે 24, તે સંખ્યા કેવી છે? મોટી સંખ્યા છે। કેવી સંખ્યા છે? તો કે તે મોટી સંખ્યા છે। મજા આવી ને બાળમિત્રો? સરસ, જુઓ અને કહો બાળમિત્રો। અહીં એક વાડો આપેલો છે, એ વાડામાં કેટલીક બકરીઓ છે, કેટલી બકરીઓ છે ગણો ઝડપથી। બકરીઓ છે 5 બકરીઓ। હવે જુઓ બાળમિત્રો, કેટલીક બકરીઓ વાડાની બહાર જઈ રહી છે, કેટલી બકરી જાય છે? તો કે 1 2 બકરી, 2 બકરી વાડાની બહાર જઈ રહી છે, દેખાય છે। અને આ ચિત્ર જુઓ તો કે તેમાં હોય કે 2 બકરીઓ જતી રહી છે, તો હવે વાડામાં કેટલી બકરીઓ રહી ગણો? 1 2 3, કેટલી બકરીઓ બાકી રહી? તો કે 3 બકરી। કેટલી બકરી જતી રહી? 2 બકરી।
વાડામાં પહેલા કેટલી બકરીઓ હતી? 5 બકરીઓ હતી. જો કેવો પ્રશ્ન પૂછાય છે, આવી રીતે પ્રશ્ન પૂછાય. હવે એક પ્રવૃત્તિ કરવાની છે. શું પ્રવૃત્તિ? વાર્તા બનાવો. તમને બધાને વાર્તા સાંભળવી તો ખૂબ ગમે છે, ગમે છે ને? તો હવે તમારે વાર્તા બનાવવાની છે. અહીં બિલ્લુભાઈ આપેલા છે, એ કંઈક વાંસમાંથી ટોપલીઓ બનાવે છે. તમારે પણ કંઈક મદદ કરવી જોઈએ, તમારા મમ્મી પપ્પા ભાઈ બહેનને મદદ કરવી જોઈએ. તમે કરો છો ને? હા, મમ્મી પપ્પા ભાઈ બહેનને કામમાં મદદ કરવી જોઈએ. ચાલો વાર્તા બનાવો. ચાલો હું જ તમને મદદ કરી દઉં. જો મેં વાર્તા બનાવી છે. આ છે બિલ્લુ. કોણ છે? બિલ્લુ છે. બિલ્લુના મમ્મી પપ્પા વાંસની સળિયોમાંથી ટોપલી બનાવે છે. બિલ્લુના જે મમ્મી પપ્પા છે તે વાંસની જે સળિયો હોય છે તેમાંથી ટોપલી બનાવે છે. તમારા મમ્મી પપ્પા પણ કંઈક ને કંઈક વ્યવસાય કરતા હશે. આપણે તે વ્યવસાય વિશે માહિતગાર હોઈએ. ને વેચે છે. પહેલા ટોપલી બનાવે, પછી વેચે. બિલ્લુ શાળામાં ભણવા જાય છે. તમે જાઓ છો? હા, તમે જે રીતે શાળામાં ભણવા માટે જાઓ છો તેવી જ રીતે બિલ્લુ પણ શાળામાં ભણવા માટે જાય છે. બિલ્લુ ભણવામાં હોશિયાર છે. બિલ્લુ ભણવામાં કેવો છે? હોશિયાર છે. શાળાએથી આવી ગૃહ કાર્ય પૂરું કરે છે. જો બિલ્લુભાઈ કેવા છે તો કે ભૈલુભાઈ ભણવામાં હોશિયાર છે, અને એ શાળાએથી આવે તરત જ ગૃહ કરી એટલે કે હોમવર્ક ઝડપથી કરી નાખે છે. તમે પણ ઘરે જઈને ઝડપથી તમારું ગૃહ કાર્ય પૂર્ણ કરતા હશો એવી હું આશા રાખું છું. કરો છો ને? વાહ, ખૂબ જ સરસ. બિલ્લુને પણ ટોપલીઓ બનાવતા આવડે છે. વાહ ભાઈ વાહ, આ બિલ્લુભાઈ છે તેને પણ ટોપલીઓ બનાવતા આવડે છે. બિલ્લુ ટોપલી બનાવીને ખુશ થાય છે. જો મમ્મી પપ્પાને મદદ કરે છે કામમાં બિલ્લુભાઈ, બિલ્લુભાઈ ટોપલી બનાવે છે એટલે તે પણ ખુશ થઈ જાય છે. બિલ્લુ ખુશ એટલે મમ્મી ખુશ. વાહ ભાઈ વાહ, જો તમે ખુશ રહો તો તમારા મમ્મી ખુશ રહે અને પપ્પા પણ ખુશ. જો બિલ્લુભાઈ ખુશ તો એના મમ્મી પણ ખુશ અને એના પપ્પા પણ ખુશ. જો તમે ખુશ રહો તો તમારા મમ્મી પપ્પા ખુશ રહે અને તમે રોતા રહો તો તમારા મમ્મી પપ્પાને ચિંતા રહે, ટેન્શન રહે. રહે કે ન રહે? રહે. એટલે હંમેશા ખુશ રહો અને તંદુરસ્ત રહો. તો બાળમિત્રો, વાર્તા બનાવવાની મજા આવી ને? આવી જ નાની અમથી વાર્તા તમારે બનાવવાની હોય છે. ચિત્રો આપેલા હોય છે, તે ચિત્રો પરથી વાર્તા બનાવતા ચેરમાં ફરી મળીએ ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો અને નિયમિત અભ્યાસ કરતા રહો. આવજો.